अरबी समुद्र में डिप्रेशन सक्रिय है, लो प्रेशर डिप्रेशन में परिवर्तित होते, आगामी 24 कलाक में वावाझोड़ू बनी जशे और दक्षिण गुजरात दरिया किनारा तरफ आगे बढ़े। सूरत दरिया किनारा 920 किलोमीटर दूर है आ वावाझोड़ू। अरबी समुद्र में डिप्रेशन सक्रिय है, लो प्रेशर डिप्रेशन में परिवर्तित, आगामी 24 कलाक में वावाझोड़ू बनी जशे। तो दक्षिण गुजरात ना दरिया कांठा तरफ आगे बढ़े। सूरत ना दरिया किनारा 920 किलोमीटर हाल ते दूर छे। तो आफत आवी रही छे, जो के तेने पहुंची वळवा माटे पण तंत्रे तमाम तैयारी करी छे। एनडीआरएफ नी टीम पण सतत अत्यारे तैयारी में लागेली छे। अलग अलग पॉइंट पर तेओने पण बंदोबस्त गोठवी देवामां आवी रह्यो छे। तो सूरत ना दरिया किनारा 920 किलोमीटर दूर छे अरबी समुद्र માં ડિપ્રેશન સક્રિય થયું છે, જેના કારણે અત્યારે તમામ જે માછીમારો છે તેમને પણ દરિયો ન ખેડવા માટે પણ ખાસ કહેવામાં આવી રહ્યું છે, જેને જોતા હાલ માછીમારોએ પણ તેમની બોટ કાંઠે લાંગરી દીધી છે। તો આફત આવી રહી છે, પરંતુ આફતને પહોંચી વળવા માટે પણ તંત્ર અત્યારે તૈયાર છે। આગામી 24 કલાકમાં વાવાઝોડું બની જશે। તો 3 તારીખે ત્રાટકવાની આ શક્યતા છે, જેને લઈને હાલ તમામ તૈયારી પણ કરી દેવામાં આવી છે। કારણ કે છેલ્લા 2 દિવસથી જોવા મળી રહ્યું છે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે, અને તે જ અસર હવામાનની જે અસર છે તે વર્તાઈ રહી છે, અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહી છે। કારણ કે વાવાઝોડું બસ હવે નજીક આવી રહ્યું છે। સુરતના દરિયા કિનારાથી 920 કિલોમીટર દૂર છે, દક્ષિણ ગુજરાતના દરિયા કિનારા તરફ તે આગળ વધી રહ્યું છે। ગુજરાતના જે સાઉથ પાર્ટ છે તે તરફ અત્યારે ફંટાઈ રહ્યું છે। તો આ અંગે જ આપણે સીધી વાતચીત કરીશું અને મેપના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું। મારા સહયોગી સમીર આપણને સમજાવશે કે કઈ રીતે આ વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે, ક્યાં ટકરાશે। જી સમીર, સંધ્યા, જે મેપ પરથી જે બતાવીશું દર્શકોને કે હાલમાં જે આ જે ભાગ જે આખું જે સર્કલ જે જોઈ રહ્યા છો તે વિસ્તારની અંદર જે વાવાઝોડું જે ધીમે ધીમે જે સક્રિય થઈને જે આગળ વધી રહ્યું છે, અને તે ડિપ્રેશનમાંથી જે ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી સંભાવના આગામી 24 કલાકની અંદર જોવા મળી રહી છે। અને આ વાવાઝોડાને જે હું એનલાઇઝ કરીને બતાવું તો તે અહીંયા આગળ જોવા મળશે કે આ જે ચક્રવાત જે આખું જે વાવાઝોડું એની જે ડેવલપ જે થયું છે તેનું જે મધ્ય બિંદુ જે છે તે જોવા મળી રહ્યું છે કે જે હુબલી સિરસી અને પણજીથી ખૂબ જ નજીક છે, પરંતુ આ વિસ્તારને જો તરફ ગુજરાત તરફ જો લઈ જવામાં આવે તો સુરતથી તે 920 કિલોમીટર જેટલું જે અંતર જે છે તે ધીમે ધીમે તે દક્ષિણ ગુજરાત તરફ આગળ વધે તેવું લાગી રહ્યું છે। અને તો જો તે આગળ વધતા વધતા તે મોટું સ્વરૂપ જો ધારણ કરશે વાવાઝોડું તો તે ગુજરાતના દરિયાકાંઠાના જે વિસ્તારો છે તે ત્યાં તરફ તે ત્રાટકી શકે છે। સૌથી પહેલાં તે સુરત છે, ઉના છે, કે પછી જૂનાગઢની આસપાસનો વિસ્તાર છે, દ્વારકાનો છે, ભાવનગરના દરિયાકાંઠાનો આ વિસ્તાર છે, તે વિસ્તારની અંદર તે ત્રાટકે તેવી સંભાવના છે। અને તે 24 કલાકની અંદર ખૂબ જ ઝડપથી આગળ વધીને તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી સંભાવના જોવા મળી રહી છે। અને એટલે જ હવામાન વિભાગે જે માછીમારોને પણ જે તાકીદ કરી છે કે તેઓ આ વિસ્તારની અંદર 3 કે 4 જૂન સુધી તેઓ માછીમારી ન કરે, કારણ કે આ વિસ્તારની અંદર ખૂબ ઝડપથી જ્યારે પવનની દિશા બદલાશે, કારણ કે તે હાલમાં તે દક્ષિણ જે ગુજરાત દક્ષિણ ભાગની અંદર એ પૂર્વ વિસ્તાર તરફ આગળ જે જોવા મળી રહ્યું છે, અને આ જ વાવાઝોડું જે ધીમે ધીમે જ્યારે આગળ વધશે ત્યારે તે ગુજરાત તરફ આગળ વધશે, અને તે ગુજરાતના દરિયા કિનારા તરફ જે જ્યારે એ ટકરાશે તે વખતે ખૂબ જ પવન ફૂંકાવાની સાથે જ ભારે વરસાદ પડશે, અને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। એનડીઆરએફની જે ટીમ જે છે તે આ વિસ્તારની અંદર ગુજરાતમાં કુલ 11 ટીમ જે મોકલી આપવામાં આવશે, કે જેથી રાહત અને બચાવની જે કામગીરી જે શરૂ કરી દેવામાં આવે। અને જે જોવા મળ્યું હતું કે પશ્ચિમ બંગાળ અને આસામની અંદર જ્યારે આ મોટું વાવાઝોડું જ્યારે ત્રાટક્યું હતું તે વખતે જે સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા તે જ રીતની સાવચેતીના તમામ પગલાં એ ગુજરાતના જે કોસ્ટલ એરિયા છે ત્યાં શરૂ કરી દેવામાં આવ્યા છે, અને બંદરોને પણ જે એલર્ટ કરી દેવામાં આવ્યા છે, અને અલગ અલગ સિગ્નલ્સ થકી જે એલર્ટ આપવામાં આવી રહ્યું છે કે જેથી દરિયા કિનારા તરફ એવી કોઈ મૂવમેન્ટ ન જોવા મળે। એટલે હજારોની સંખ્યામાં જોવા મળ્યું છે કે માછીમારોની બોટ એ ખડકી દેવામાં આવી છે આ તમામ વિસ્તારની અંદર। એટલે સુરતથી હાલ આ 920 કિલોમીટર જે દૂર દેખાઈ રહ્યું છે, અને જ્યારે તે ડીપ ડિપ્રેશનમાં જ્યારે જે ફેરવાશે તે વખતે તેની ઇન્ટેન્સિટી વધી જશે, વાવાઝોડું એ મોટું સ્વરૂપ ધારણ કરી શકે તેવી સંભાવના છે। અને એટલે જ અગમચેતીના જે ભાગરૂપે કહેવામાં આવ્યું છે કે માછીમારો દરિયો ન ખેડે।
સંધ્યા. જી જી સમીર, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે અને સુરતની નજીક પહોંચી રહ્યું છે, એટલે ગુજરાતનો જે દક્ષિણ વિસ્તાર છે, દક્ષિણનો દરિયાકાંઠો છે, તે તરફ અત્યારે આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. પરંતુ ભૂતકાળના જે પ્રકારે અનુભવ છે ભૂતકાળના, તે પ્રમાણે વાવાઝોડું ઘણા વખતે તે ફંટાઈ પણ જતું હોય છે, પરંતુ તકેદારી રાખવી એ અત્યારે જરૂરી છે. તો દીવ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે. દીવના વણાક બારા બંદર પર બોટનો ખડકલો જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથ વેરાવળ પર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. સંભવિત વાવાઝોડા સામે ગુજરાતની તૈયારીઓ કયા પ્રકારની છે તે પણ આપણે જણાવી દઈએ. એનડીઆરએફની 11 ટીમ દરિયાઈ વિસ્તારમાં મોકલવામાં આવશે. સૌરાષ્ટ્રને દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં મોકલવામાં આવશે. મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મહત્વની બેઠક પણ સાંજ સુધી યોજાવાની છે. સાંજ સુધીમાં એનડીઆરએફની તમામ ટીમો પણ અલગ અલગ સ્થળ પર પહોંચી જશે. ભાવનગર, વેરાવળ, જાફરાબાદ મોકલવામાં આવશે, તો ભરૂચ, વલસાડમાં પણ ટીમોને મોકલવામાં આવશે. સંભવિત વાવાઝોડા સામે ગુજરાતની તૈયારી. લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. અતિ ભારે વરસાદ પણ થશે. વાવાઝોડું ઉત્તર દિશા તરફ આગળ વધશે. ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઈ જશે. આવતીકાલે 24 કલાક બાદ તે વાવાઝોડામાં પરિવર્તિત થઈ જશે. 3 જૂને ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડું ટકરાશે. બનાસકાંઠામાં મોડી રાત્રે વરસાદ પડ્યો હતો. અમીરગઢ અને દાંતીવાડામાં વરસાદ પડ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થયો. ખેતરોમાં બાજરી જેવા પાકને પણ નુકસાનની ભીતિ છે. તો કમોસમી વરસાદ છે, જેના કારણે અલગ અલગ વિસ્તારોમાં નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને જે ખેડૂતો છે તે ચિંતામાં છે. તો બાજરી જેવા પાકને નુકસાનની ભીતિ. સુરતના વાતાવરણમાં પણ પલટો. પૂર્ણા સરથાણા વિસ્તારમાં વરસાદ. વરસાદના કારણે ગરમીથી રાહત જરૂર મળી છે. સુરતમાં પણ વાતાવરણમાં પલટો, કારણ કે જે રીતે પહેલા પણ અમે આપને જણાવ્યું કે દક્ષિણના દરિયાકાંઠે આ વાવાઝોડું ટકરાઈ શકે છે, તે તરફ આગળ વધી રહ્યું છે અત્યારે. અને ત્યારબાદ ઘણી વખત એવું પણ થતું હોય છે કે તે ફંટાઈ પણ જતું હોય છે, પરંતુ અત્યારે જે વરસાદ જોવા મળી રહ્યો છે તેની અસર પણ હોઈ શકે છે.